ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ તો જોવા મળે જ છે પરંતુ તેની સાથે સાથે ભેજવાળા વાતાવરણમાં કાનમાં ફંગસ વધતી હોવાનું પણ તબીબોનું અનુમાન છે કાનમાં ફંગસ થવાના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે જો કાનમાં ખંજવાળ આવતી હોય તો ચેતી જજો કાનમાં આવતી ખંજવાળ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ચોમાસાની ઋતુમાં કાનમાં ફંગસ ઇન્ફેક્શનમાં વધારો નોંધાયો છે જેને ફોટો માઇકોસિસ ફંગલ કહેવામાં આવે છે સોલા સિવિલ હોસ્પિટલમાં આ

આપણા જે ત્રણ કાન છે એમાંથી જે એક્સટર્નલ બહારનો કાન છે એ કાનમાં ફૂગની અસર થાય છે અને આખું ફૂગ એનું ઘર બનાવે છે હવે જો આપણે એને રિમૂવ ના કરીએ આપણે કાઢી ના કાઢીએ નહીં તો આ ફૂગ પછી ટિમ્પેનિક પડદો કાનનો જે પડદો હોય એને તકલીફ આપે છે અને મધ્ય કાનમાં એની અસર થવાની શક્યતા રહે છે ચોમાસાની શરૂતુમાં સૌથી વધારે સોલા સિવિલમાં ઓટોમાઇકોસીસના કેસો જે છે તે સામે આવી રહ્યા છે મહત્ત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કાનમાં ફૂગ થવાના જે કેસો છે તે સામે આવી રહ્યા છે ઈએનટી વિભાગની વાત કરવામાં આવે તો સોલા સિવિલમાં ઈએનટી વિભાગમાં ધરખમ જે પેશન્ટો છે નાના બાળકો હોય કે પછી વૃદ્ધાઓ હોય કે પછી યુવા હોય તમામને આ સમસ્યા જે છે તે જોવા મળી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે જે ફૂગ થઈ ગઈ છે કાનમાં તે ના જ લીધે ક્યાંક ને ક્યાંક કાનના દુખાવાના જે કેસો છે તે વધી રહ્યા છે આપણી સાથે પેશન્ટના સગા છે આપણે તેમની સાથે વાત કરીશું મેડમ આપનું નામ નામ મારું છે છે શું હાલ કેસો સામે આવી રહ્યા કોને લઈને આવ્યા છો અને શું સમસ્યા હતી મારું પાંચ વર્ષનું બાળક છે એને આ સેમ પ્રોબ્લેમ થયેલો બે ત્રણ દિવસ પહેલાં એને બહુ જ ઇયરમાં પેઇન થતું હતું સખત ઇચિંગ આવતી હતી એટલે પછી હું અહીંયા ચેકઅપ કરાવવા લઈને આવી તો ખબર પડી કે એને ફંગલ ઇન્ફેક્શન થયું છે અને અત્યારે સારું એવું એનું ફંગલ ઇન્ફેક્શન બહાર કાઢ્યું છે એટલે હું બધાને એવું જ કહીશ કે આ કંઈ પણ આ સિઝનમાં દુઃખે કાનમાં દુઃખે ઇચિંગ આવે તો પ્લીઝ બધા બતાવી દેજો કેમ કે ચોમાસાની સિઝનમાં ફંગલ ઇન્ફેક્શન બહુ જ વધી જાય છે અને પછી એને ક્યોર કરવું બહુ ટફ છે અત્યારે મારા ફાઈ અને કિડને બહુ જ સારું છે બિલકુલથી એટલે કે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ફંગલ ઇન્ફેક્શન છે તે સૌથી વધારે ચોમાસાની ઋતુમાં જોવા મળી રહ્યું છે ત્યારે તમામ તબીબો દ્વારા પણ તમામ લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે કારણ કે જો આ ઇન્ફેક્શન દવાના ટીપા નાખવાથી નથી જતું તાત્કાલિક હોસ્પિટલમાં આવીને અને માઇક્રોસોફ્ટથી તેને નિદાન કરવામાં આવતું હોય છે અને જો કોઈ દર્દીને આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે તો કાનમાં ખાસ કરીને જાતે સાફ કરવાનો પ્રયાસ ના કરે કારણ કે તેનાથી બહેરાસ આવવાના પણ કેસો સામે આવી શકે છે જેથી જ નિષ્ણાંત તબીબો દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે જો આ પ્રકારની કાનમાં સમસ્યા થાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરે કેમેરામેન વિકી સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ